આ વિડીયોની અંદર વાત કરવાની છે ગ્રામ ભારતી અમરાપુર સંચાલિત અને ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ સંલગ્ન ગ્રામ સેવા મહાવિદ્યાલય અમરાપુરમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા જે તારીખ 12/11/2020ના રોજ મળેલ NOC ક્રમાંક નંબર જે આપેલા છે તેના મુજબ જે ભરતી કરવાની થાય છે તેના વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર તરફથી ખૂબ જ સરસ એવું નોટિફિકેશન આજની તારીખની અંદર મળેલું છે. અહીં તમે જોઈ શકો છો તે મુજબ 12/11/2020ના રોજ NOC મેળવેલી છે, તે મુજબ નીચે મુજબના સ્ટાફની ભરતી કરવાની છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો અને જેથી કરીને તમને બધી માહિતી મળતી રહે. તો જે સ્ટાફની વિદ્યાર્થી મિત્રો ભરતી કરવાની છે તેની અંદર પહેલો સ્ટાફ છે ગૃહપતિ, તેની સંખ્યા 1 રહેશે. અને અહીં તમને જે વચમાં શૈક્ષણિક લાયકાત આપેલી છે, સ્નાતક BRS ને પ્રથમ પસંદગી છે અને ઉંમર તમારી 18 થી 35 વર્ષની હોવી જોઈએ અને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે. ત્યાર પછીની જે સેકન્ડ ભરતી છે સ્ટાફની, તે આવશે હિસાબનીશ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો હિસાબની, તે પણ એક સંખ્યા છે. હિસાબનીશની અંદર તમારું જે ક્વોલિફિકેશન તે MBA અથવા MCA અથવા MCOM અથવા MSc ગણિત આંકડાશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તે મુજબ કોઈ પણ આમાંથી તમારી પાસે જો લાયકાત હોય, ક્વોલિફિકેશન હોય, તો તમે ફોર્મ ભરવાને લાયક છો, જેની સંખ્યા પણ બિન અનામત છે અને તમારી ઉંમર 18 થી 35 વર્ષની વચમાં હોવી જોઈએ. તમારો જે પગાર છે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ રહેશે. ત્યાર પછીની વિદ્યાર્થી મિત્રો જે ભરતી આવેલી છે સિનિયર ક્લાર્ક, તેની અંદર પણ એક ભરતી છે. માન્ય યુનિવર્સિટીમાંથી તમારે સ્નાતક તેમજ સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરની અંદરથી ઠરાવ પ્રસાર કર્યા મુજબ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ, કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ. 3-10 અથવા 3-12ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય પાસે પાસ કરેલ હોવાનો પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. ટેલી એકાઉન્ટિંગના જાણકારને પ્રથમ પસંદગી કરવામાં આવશે. બિન અનામત છે તેની પણ અંદર પણ એજ તમને 18 થી 35 વર્ષની હોવી જોઈએ અને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે. જે ચોથી સ્ટાફની અંદર ભરતી છે એ સ્ટોકમેનની છે. તેનું ક્વોલિફિકેશન BRS પ્રથમ વર્ગ અથવા તો સ્ટોકમેનના પ્રમાણપત્ર સાથે BRS કરેલું હોવું જોઈએ. તો જેની પાસે આ ક્વોલિફિકેશન હશે તે ફોર્મ ભરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે બીજી વાત કરીએ કઈ જગ્યાએ કેવી રીતે ફોર્મ ભરવું, તો વધુ વિગત તેમજ લેખિત પરીક્ષાનો કાર્યક્રમ અને ગ્રામ વિદ્યાપીઠના કર્મચારીઓ માટેની આચારસંહિતા તેમજ અન્ય નિયમો સાથેની વેબસાઇટ જે અહીં આપેલી છે તેની ઉપર તમારે મુલાકાત લેવાની રહેશે, જ્યાંથી તમને બધી માહિતી મળી જશે. અગાઉ અરજી કરેલ હોય તો પણ ફરીથી અરજી કરવાની રહેશે. સંબંધિત જગ્યાએ અનુરૂપ શૈક્ષણિક લાયકાત અને નિયત ઉંમર ધરાવતા ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયાની 10 દિવસમાં તમારે તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે રજિસ્ટર ID થી નીચેના સરનામે અરજી કરવાની રહેશે. સરકાર શ્રેણી ગ્રામ વિદ્યાપીઠ માટેની આચારસંહિતા પ્રમાણે નિમણૂક પામનાર કર્મચારીને ફરજિયાત કેમ્પસમાં રહેવાનું રહેશે. લેખિત પરીક્ષા માટે લાયકાત ધરાવતો ઉમેદવારની યાદી અને સમયપત્રક માટે વેબસાઇટ જોતા રહેવું. તો વિદ્યાર્થી મિત્રો જે લેખિત પરીક્ષા અને કે કોઈ પણ ન હોય તેના માટે તમારે અવારનવાર શું લેવાનું હશે, વેબસાઇટ ચેક કરતું રહેવું જોશે. અને ઉમેદવારે અરજી માટે અરજી સાથે 100 રૂપિયા પ્રોસેસિંગ ફીનો DD આચાર્યશ્રી ગ્રામ સેવા મહાવિદ્યાલય અમરાપુરના નામનો જોડવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ ડોક્યુમેન્ટ અને પ્રોસીજરની વાત થઈ. હવે તમારે અરજી કરવાનું સ્થળ શું છે, તો કે આચાર્યશ્રી નિયામકશ્રી ગ્રામ સેવા મહાવિદ્યાલય ગ્રામ ભારતી અમરાપુર તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર પિન નંબર 36 28 50 ઉપર તમે કરી શકો છો. તો તમારે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આ પ્રોસીજર હતી. તો જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા માગે છે તેને આ પ્રોસીજર ફોલો કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લાગ્યું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત.